Good morning, students. In our previous lecture, we have already discussed about UV visible spectrophotometer in detail. Today, we will discuss about its parts in detail. What is the work function of each and every parts of in UV visible photospectrometer? So, first of all, we will start in UV visible spectrophotometer light sources. That is radiation sources, sources of EMR, electromagnetic radiation जे छे, एना sources जे छे, ये क्या क्या हुए? तो अपनी जे wavelength जे छे, UV visible photospectrometer नी अंदर ये छे 200 to 800 nanometers होती है। तो आ नैनोमीटर नी जे रेंज छे रेडिएशन नी ए फुलफिल थाय ए प्रकारना रेडिएशन सोर्सेस जे छे आपणे लेवा पड़े। तो जनरली ड्यूटेरियम एंड हाइड्रोजन लैम्प जे छे ए आपणे सिलेक्शन करवामां आवे घणीवार। तो आ जे छे रेडिएशन सोर्सेस ए लैम्प माथी आपणे ए જોઈતા રેડિયેશન જે છે એટલે વેવલેન્થ નો પ્રકાશ જે છે આપણે મળશે। તો જનરલી ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન લેમ્પ જે છે એને સિલેક્ટ કરવામાં આવે। તો ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન લેમ્પ છે એની રેન્જ જે છે આપણે અહીંયા લખી છે 200 ટુ 375 નેનોમીટર છે। તો આ કન્ડિશન ની અંદર 200 થી 375 નેનોમીટર સુધીનું રેડિયેશન જે છે વેવલેન્થ એ આપણને મળી શકે। પણ કોઈ પણ મોલેક્યુલ માં એનાથી ઉપરનું રેડિયેશન સોર્સિસ ની જરૂરિયાત હોય ત્યારે આ લેમ્પ જે છે એ ના ચાલી શકે। તો એના માટે એની હવે કમ્બાઈન જે છે ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ જે છે એ યુઝ કરવામાં આવે। તો એની જે રેન્જ જે છે એ 200 ટુ 800 નેનોમીટર સુધીની હોય છે। એટલા માટે આપણું રેડિયેશન સોર્સિસ જે છે એ આપણે ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ એ પસંદ કરવામાં આવે। એક્ચ્યુઅલી ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પની એન્ટાયર રેન્જ જે છે ઇટ ઇઝ 2000 ટુ 7500 સોરી 200 ટુ 7500 નેનોમીટર સુધીની હોય છે બરાબર। તો આપણે જોઈએ લાઇટ સોર્સિસ ધેટ ઇઝ સોર્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ધ ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ ઇઝ એ સેટિસ્ફેક્ટરી લાઇટ સોર્સ ફોર ધી રીઝન 350 to 7500 nanometer 350 થી 7500 nanometer જે છે એની એન્ટાયર રેન્જ છે બરાબર। સો ઇટ કન્સિસ્ટ ઓફ એ ટંગસ્ટન ફિલામેન્ટ કન્ટેઇન ઇન એ ગ્લાસ એન્વેલોપ જે આ જે છે એ ગ્લાસ એન્વેલોપ ની અંદર ટંગસ્ટન ફિલામેન્ટ જે છે એ ફિલઅપ કરેલા હોય। જો ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન લેમ્પ લઈએ આપણે રેડિયેશન સોર્સ માટે તો એની રેન્જ જે છે એ ઓછી છે 200 થી 375 સુધીની છે બરાબર। તો ને અપર જે મોલેક્યુલ હોય જેમાં આપણે 400 રેન્જ ની 400 નેનોમીટર ની જરૂર પડતી હોય તો એ કન્ડિશન ની અંદર હાઇડ્રોજન ડ્યુટેરિયમ લેમ્પ જે છે એ ઇનએક્ટિવ કહેવાય। એટલા માટે આપણે ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ જે છે એ કન્વીનિયન્ટ મેનર માં વાપરી શકાય એને। ઇટ કન્સિસ્ટ ઓફ ટંગસ્ટન ફિલામેન્ટ કન્ટેનિંગ ઓફ એ ગ્લાસ એન્વેલોપ એટલે ગ્લાસ એન્વેલોપ ની અંદર એને પેક કરેલું હોય બરાબર। ધ મોસ્ટ કન્વીનિયન્ટ લાઇટ સોર્સ ફોર યુવી રેડિયેશન ઇઝ ડિસ્ચાર્જ લેમ્પ બરાબર। જે આપણે હાઇડ્રોજન ડ્યુટેરિયમ લેમ્પ જે છે યુવી માટે ખાલી યુવી માટેની વાત કરીએ તો ડિસ્ચાર્જ લેમ્પ જે છે એ આપણે વાપરી શકીએ। જનરલી ડ્યુટેરિયમ ડિસ્ચાર્જ લેમ્પ ઇઝ યુઝ ડ્યુટેરિયમ ડિસ્ચાર્જ લેમ્પ ઇઝ યુઝ ફોર યુવી રીઝન પણ વિઝિબલ જોઈએ તો એની માટે આપણે ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ જે છે એ સિલેક્ટ કરવામાં આવે। હાઇડ્રોજન ડ્યુટેરિયમ લેમ્પ જે અગાઉ વાત કરી તેમ ઇટ કન્ટેન 200 ટુ 375 નેનોમીટર 200 ટુ 375 નેનોમીટર એની રેન્જ છે હાઇડ્રોજન ડ્યુટેરિયમ લેમ્પની। ઇટ કમ્બાઈન વિથ ટંગસ્ટન ફિલામેન્ટ ઇટ કન્ટેન વિથ ટંગસ્ટન ફિલામેન્ટ ધેન ઇટ ઇઝ 375 ટુ 800 નેનોમીટર બરાબર। તો આપણી માટે સુટેબલ લેમ્પ જે છે ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ જે છે એ સુટેબલ છે કારણ કે એની એન્ટાયર રેન્જ જે છે એ 350 થી 7500 નેનોમીટર સુધીની છે
એટલા માટે ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ જે છે એ સિલેક્ટ કરવામાં આવે. એની પછીનો પાર્ટ જે છે યુવી વિઝિબલ ફોટોસ્પેક્ટ્રોમીટર ની અંદર ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં પછીનો પાર્ટ જે છે ધેટ ઇઝ મોનોક્રોમેટર. મોનોક્રોમેટર ઇઝ અગેન ડિવાઇડેડ ઇન ટુ લોટ્સ ઓફ કેટેગરી લાઈક એન્ટ્રન્સ લિટ, ગ્રીટિંગ, કોલિનેટિંગ લેન્સ, ગ્રીટિંગ, રિફ્લેક્ટિંગ લેન્સ, એક્ઝિટ સ્લિટ. બરોબર, આ બધા પાર્ટ જે છે ઇટ ઇઝ કમ્બાઇન્ડ ધેન ઇટ ક્રિએટ અ મોનોક્રોમેટર. મોનોક્રોમેટર ઇઝ કન્વર્ટ પોલીક્રોમેટિક લાઇટ ઇન ટુ મોનોક્રોમેટિક લાઇટ, રાઈટ? તો એની જે સ્લિટ જે છે એની વાત કરીએ, કોઈ પણ સ્લિટ હોય, સ્લિટનું કામ શું હોય, તો ઇટ ઇઝ સ્લિટ. એની પછીનો ટોપિક છે પેલો લાઇટ સોર્સિસ, પછી સ્લિટ. રેડિયેશન ઇન્ટેન્સિટી કંટ્રોલિંગ ડિવાઇસ, બરોબર, જે સ્લિટ છે આ બંને. રેડિયેશન ઇન્ટેન્સિટી કંટ્રોલિંગ ડિવાઇસ એને સ્લિટમાંથી પસાર કરવામાં આવે. જો એક સાથે પસાર કરવામાં આવે તો મોલેક્યુલ એને એબ્સોર્બ નહીં કરી શકે અને પીકની અંદર હબ આવી જશે. અહીંયા જે છે એ મોટા મોટા હબ આવી જાય, બરોબર, એટલા માટે સ્લિટ જે છે એ રાખવામાં આવે. એની વિશે જોઈએ, ઇનફ લાઇટ મસ્ટ પાસ થ્રુ ધી સેમ્પલ, ઇનફ લાઇટ ટુ એલિકેટ એ મેઝરેબલ રિસ્પોન્સ ફોર ધી ડિટેક્ટર, બરોબર. નેકર ડિટેક્ટર જે છે એક સાથે વધારે રેડિયેશન આપી દેવામાં આવે વધારે જથ્થામાં તો ડિટેક્ટર જે છે એ ડિટેક્ટ નહીં કરી શકે, એટલા માટે એને ઇનફ રેડિયેશનની જરૂર હોય, બરોબર, સેમ્પલમાંથી પસાર થવા માટે. તો એના માટે કંટ્રોલિંગ ડિવાઇસ જે છે ધેટ ઇઝ સ્લિટ. આ સ્લિટ જે છે એ કંટ્રોલ કરશે ડિવાઇસને, આ રેડિયેશન સોર્સિસને, એટલા માટે સ્લિટ જે છે એ મોનોક્રોમેટરની અંદર મૂકવામાં આવે. આપણે પરીક્ષાની અંદર ઇન્સ્ટ્રુમેન્ટેશન તમારે પૂછાય, યુવી વિઝિબલ ફોટોસ્પેક્ટ્રોમીટરનું ઇન્સ્ટ્રુમેન્ટેશન તમારે પૂછાય, તો હું જે વસ્તુ અહીં લખું છું એ જ વસ્તુ તમારે પરીક્ષાની અંદર છાપવાની રહેશે, બરોબર, વધારે કાંઈ લખવાની જરૂર નથી, બરોબર. મટીરિયલ હું આપીશ નહીં, એટલા માટે હું તમને અહીંયા બોર્ડ ઉપર લખીને બતાવું છું, તમે વિડીયો પોઝ કરો અને લખી લ્યો, બરોબર. આ વસ્તુ જ તમારે લખવાની છે, આ ડ્રોઈંગ જ તમારે પરીક્ષામાં દોરવાનું છે અને આ ડિસ્ક્રિપ્શન તમારે પરીક્ષામાં લખવાનું છે, બરોબર. એનાથી વિશેષ કોઈ પણ વસ્તુ તમારે લખવાની નથી. અચ્છા, રેફરન્સ બુકમાં કોઈ વિશેષ માહિતી મળે તો લખી શકો તમે, બાકી તમને ટુ ધી પોઈન્ટ જે છે એ સમજાવવામાં આવે છે, એટલી વસ્તુ પરીક્ષામાં ઇનફ છે, બરોબર. તો આ બે ટોપિક જે છે હું તમને ઝૂમિંગ કરીને દેખાડું છું, એ તમે લખી લો, પછી આગળનો પોઈન્ટ જે છે લખીને પછી પાછો સમજાવીએ છીએ. પછીનો પાર્ટ જે છે આપણો મોનોક્રોમેટર. મિત્રો, ડ્રોઈંગ રાખવાનું એટલા માટે કારણ છે કે એક એક વસ્તુ તમને સમજાવતો જાવ, એ વસ્તુ તમારી સામે જ હોય અને તમે એને વિઝ્યુઅલાઇઝ કરી શકો કે રેડિયેશન આ રીતે આવ્યું, અહીંયાથી અહીંયા આની ઉપર ગયું, આ રીતે રિફ્રેક્ટ થયું, એમાંથી સ્પેક્ટ્રમ ડેવલપ થયા અને મોનોક્રોમેટિક લાઇટ અહીંયા ગઈ, સેમ્પલમાંથી પાસ થઈ, તો આખું વિઝ્યુઅલાઇઝ થશે તમને ઇન્સ્ટ્રુમેન્ટ. એટલા માટે મોનોક્રોમેટર, તો મોનોક્રોમેટરની આપણે ડેફિનેશન જોઈ હતી, તો શું છે, ઇટ કન્વર્ટ પોલીક્રોમેટિક લાઇટ ઇન્ટુ મોનોક્રોમેટિક લાઇટ, બરાબર. ઇટ કન્વર્ટ, ધીસ ઇઝ ધ પોલીક્રોમેટિક લાઇટ કન્વર્ટ ઇન્ટુ મોનોક્રોમેટિક લાઇટ આફ્ટર એન્ડ ઓફ ધી મોનોક્રોમેટર, બરાબર. પાર્ટ ઓફ મોનોક્રોમેટર, મોનોક્રોમેટરના પાર્ટ કયા કયા હોય, તો કે એન્ટ્રન્સ લિટ, આ એન્ટ્રન્સ લિટ, કોલિનેટિંગ લેન્સ, ધીસ ઇઝ ધ કોલિનેટિંગ લેન્સ, ગ્રેટિંગ ઓર પ્રિઝમ, આ
અહીંયા આપણે ગ્રેટિંગ જે છે એ ડ્રોઈંગ કરેલું છે, પ્રિઝમ પણ હોઈ શકે એન્ડ રિફ્રેક્ટિંગ લેન્સ, ધીસ ઇઝ ધ રિફ્લેક્ટિંગ લેન્સ એન્ડ એક્ઝિટ સ્લિટ્સ, ધીસ ઇઝ એક્ઝિટ સ્લિટ્સ. હવે આપણે એનું ગ્રેટિંગ અને પ્રિઝમ જે છે એ પાર્ટની વાત કરીએ. તો ફર્સ્ટ પ્રિઝમ, વેન બીમ ઓફ લાઇટ પાસ થ્રુ એ પ્રિઝમ ઇટ ઇઝ બેન્ટ ઓર રિફ્રેક્ટેડ. બરોબર, આ જે છે તમારું પોલીક્રોમેટિક લાઇટ જે અહીંયા આવી એ જ્યારે એની ઉપર પાસ થશે ત્યારે એ રિફ્રેક્ટ થશે, સેમાં વિથ જોરમાં. તો તમારું જે પ્રિઝમ જે છે અથવા ગ્રીટિંગ હોય એનું કામ શું છે, તો એ જે છે એ સ્પ્રેડ કરશે તમારા સ્પેક્ટ્રમને, સેમાં અલગ અલગ કલરમાં વિથ જોર, જે આપણે અગાઉ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. વિથ જોરની અંદર બેન્ડ કરશે, રિફ્રેક્ટ કરશે. The amount of deviation is dependent on the wavelength. બરોબર, જે તમારી વેવલેન્થ કેટલા પ્રકારની છે એની ઉપર એનું રિફ્રેક્ટેડ જે રિફ્રેક્શન જે છે એ ડિપેન્ડ કરશે. કેટલા નેનોમીટર વાળો પ્રકાશ જે છે એ આવે છે, ડ્યુટેરિયમ લેમ્પ છે, હાઇડ્રોજન લેમ્પ છે કે ટંગસ્ટન ફિલામેન્ટ છે, રાઈટ. ધ પ્રિઝમ ઇઝ મેડ અપ ઓફ ક્વાર્ટ્સ, રાઈટ, ઇટ ઇઝ મેડ અપ ઓફ ક્વાર્ટ્સ. ક્વાર્ટ્સ અને ગ્લાસ, ગ્લાસ જે છે એનું પ્રિઝમ બનાવવામાં આવે તો ગ્લાસ જે છે એ રેડિયેશનને એબ્સોર્બ કરે, પોતે જ તે એબ્સોર્બ કરે. બરોબર, તો એવું મટીરિયલ આપણે ચૂઝ કરવું પડે કે એ રેડિયેશનને એબ્સોર્બ ન કરતું હોય, એમાંથી પૂરેપૂરું ટ્રાન્સમિટેડ હોય. બરોબર, જો ગ્લાસને રાખીએ તો એ યુવી વિઝિબલને યુવીને એબ્સોર્બ કરશે, એટલે વેવલેન્થ જે છે એ ડિક્રીઝ થઈ જશે, આપણું રિઝલ્ટ જે છે પાકું નહીં મળે. એટલા માટે ક્વાર્ટ્ઝનું બનેલું હોય ફોર યુઝ ઇન ધ યુવી લાઇટ. બરોબર, સિન્સ ગ્લાસ એબ્સોર્બ, જોયું ને, ગ્લાસ એબ્સોર્બ વેવલેન્થ શોર્ટર દેન અબાઉટ 330 નેનોમીટર. બરોબર, કારણ કે એબ્સોર્બ કરી લેશે ગ્લાસ, ગ્લાસ જે છે યુવી લાઇટને એબ્સોર્બ કરશે. ગ્લાસ પ્રિઝમ આર પ્રિફરેબલ ફોર ધી વિઝિબલ રીઝન ઓફ ધી સ્પેક્ટ્રમ એઝ ધ ડિસ્પર્સન ઇન મચ ગ્રેટર દેન ધેટ ઓબટેન વિથ ક્વાર્ટ્ઝ. બરોબર, તો વિઝિબલ લાઇટ જે છે, યુવીની વાત નથી કરતા, ખાલી વિઝિબલ લાઇટ હોય એના માટે પ્રિફરેબલ ગ્લાસ ગણી શકાય, પણ મોસ્ટલી મોનોક્રોમેટરની અંદર ક્વાર્ટ્ઝ જે છે એનું તે ગ્રેટિંગ અથવા પ્રિઝમ બનાવવામાં આવે. બરોબર, તો આ પ્રિઝમની વાત થઈ. બરોબર, ગ્લાસ પ્રિઝમ આર પ્રિફરેબલ, ઇટ ઇઝ પ્રિફરેબલ ફોર યુવી વિઝિબલ, સોરી વિઝિબલ રીઝન, નોટ યુવી, ઓફ ધી સ્પેક્ટ્રમ એઝ ધ ડિસ્પર્સન ઇન મચ ગ્રેટર ધેન ધેટ ઓબટેન વિથ ક્વાર્ટ્ઝ. બરોબર, ગ્રેટિંગ, હવે ગ્રેટિંગ જે છે એ પ્રિઝમ કરતા અલગ છે. પ્રિઝમ જે છે એ આપણે જોયેલું હશે લેબોરેટરીમાં, પિરામિડ આકારનો હોય છે, અહીંયાથી આપણે જ્યારે પ્રકાશ કરીએ તો અલગ અલગ કલરની અંદર એને વિભાજન કરે છે, સ્પેક્ટ્રમ જે છે એ મળે છે આપણને. પણ ગ્રેટિંગ જે છે એ આ રીતનું બનાવવામાં આવે, એની અંદર 1200 થી 1500 ગ્રુવ્સ હોય ગ્લાસ પ્લેટ ઉપર જે છે એ બનાવવામાં આવે. આ ગ્લાસ પ્લેટ હોય અને ગ્લાસ પ્લેટ ઉપર નાની નાની ગ્રુવ્સ હોય. બરોબર, ઝીણી ગ્રુવ્સ હોય એની ઉપર તમારું પોલીક્રોમેટિક રેડિયેશન પગપાની ઉપર પડશે અને આ જે છે એને ટ્રાન્સફર કરશે વિદ્યોરની અંદર, સ્પેક્ટ્રમની અંદર ટ્રાન્સફર કરશે. બરોબર, તો આ ગ્રુવ્સ જે છે એ ગ્રેટિંગની અંદર બનાવવામાં આવે. પણ પ્રિફરેબલ જે છે રીસન્ટ ટીલ ડેટ જો આપણે વાત કરીએ યુવી વિઝિબલ ફોટોસ્પેક્ટ્રોમીટર જે છે એની અંદર રીસન્ટલી ગ્રેટિંગ જ વપરાય છે. બરોબર, તો સારું સ્પેક્ટ્રમ જે છે આપણને એની અંદરથી મળે છે. તો ગ્રેટિંગની આપણે વાત કરીએ, ગ્રેટિંગ મોસ્ટ મોડર્ન યુવી સ્પેક્ટ્રોમીટર યુઝ ડિફ્રેક્શન ગ્રેટિંગ એઝ એ મોનોક્રોમેટર. બરોબર, જે મોડર્ન યુવી જે છે એની અંદર ગ્રેટિંગ વપરાય, તો એની વાત કરીએ. ઇટ કન્સિસ્ટ ઓફ એ વેરી લાર્જર નંબર ઓફ ઇક્વિસ્પેસ લાઇન, વેરી લાર્જર નંબર ઓફ ઇક્વિસ્પેસ લાઇન. આ જે દેખાડવામાં આવી છે અહીંયા ઇક્વિસ્પેસ લાઇન, લાઇક 200 ટુ 2000 પર mm,
આની રેમ છે એટલી ઝીણી 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 લાઈન હોય બરાબર રૂલ્સ ઓન એ ગ્લાસ પ્લેટ આ ગ્લાસ પ્લેટ છે ધીસ ઇઝ ધ ગ્લાસ પ્લેટ રૂલ્સ ઓન ધી ગ્લાસ પ્લેટ દે કેન બી યુઝ આઈધર એઝ એ ટ્રાન્સમિશન ગ્રેટિંગ ઓર વેન એલ્યુમિનાઇઝ એઝ રિફ્લેક્શન ગ્રેટિંગ બરાબર દે કેન બી યુઝ આઈધર એઝ ટ્રાન્સમિશન ગ્રેટિંગ ઓર વેન એલ્યુમિનાઇઝ એઝ રિફ્લેક્શન ગ્રેટિંગ તો આ જે છે એ પ્રિઝમ અને ગ્રેટિંગની વાતથી મોનોક્રોમેટરના બે પાર્ટ જે છે આપણે આની અંદર જોયા થોડું ભેગું ભેગું લખેલું છે પણ ઝૂમિંગ કરીને તમને બતાવું એટલે તમને આ મટીરિયલની અંદર તમે ઇઝીલી જે છે એ લખી શકશો યુવી વિઝિબલ ફોટોસ્પેક્ટ્રોમીટર ની અંદર એની પછીનો પાર્ટ જે છે ધેટ ઇઝ સેમ્પલ હોલ્ડર આ જે છે ધેટ ઇઝ સેમ્પલ હોલ્ડર કે જેની અંદર આપણે આપણું સેમ્પલ ભરવાના છીએ સેમ્પલ આપણે પુટ ઇટ ઇન સાઇડ ઓફ ધી સેમ્પલ હોલ્ડર આપણું સેમ્પલ એની અંદર ભરીને આપણે યુવી ના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર ફિટ કરશું તો સેમ્પલ હોલ્ડર જે છે એને ક્યુએટ કહેવામાં આવે છે CUVETES ક્યુએટ બરાબર એ ક્યુએટ કહેવામાં આવે છે તો ક્યુએટ જે છે એ બે પ્રકારનું બનાવવામાં આવે બરાબર એક તો ગ્લાસનું પણ બને અને ક્વાર્ટ્ઝનું પણ બને જેમ અગાઉ તમને સમજાવ્યા તેમ પ્રિઝમની બનાવટ જે છે એ ક્વાર્ટ્ઝની બનાવવામાં આવે કારણ કે બંનેની અંદર એ યુઝફુલ થઈ શકે બંનેની અંદર વાપરી શકાય એ જ રીતે ક્યુએટ જે છે સેમ્પલ ટ્યુબ જે છે સેમ્પલ હોલ્ડર એ ગ્લાસ અથવા ક્વાર્ટ્ઝનું બનાવવામાં આવે એને ક્યુએટ કહેવામાં આવે ક્યુએટ જે છે ક્વાર્ટ્ઝ હોય તો ઇટ ઇઝ યુઝ ફોર યુવી વિઝિબલ એન્ડ ક્યુએટ ઇઝ ગ્લાસ ફોર ઓનલી યુઝિંગ ફોર વિઝિબલ રીઝન ખાલી વિઝિબલ માટે તે યુઝ થઈ શકે તો એની આપણે વાત કરીએ સેમ્પલ હોલ્ડર ઇટ ઇઝ નોન એઝ ક્યુએટ ધ સેમ્પલ હોલ્ડર ઇઝ નોન એઝ ક્યુએટ 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 મસ્ટ બી ટ્રાન્સપરન્ટ ઓબ્વિયસલી ઇટ ઇઝ ટ્રાન્સપરન્ટ to the light so the glass cell are used in the visible region and quartz are quartz or silica cell are used in the UV region the cell used in UV spectrophotometer are usually 1 cm in path length because it is considered right? આ જે છે 1 સેન્ટીમીટર ઇન પાથ લેન્થ જે છે એ પ્રોગ્રામિંગની અંદર એડ કરવામાં આવે બીકોઝ આપણે જે એ પ્રોપોર્શનલ ટુ એલ એન્ડ સી હતું એની અંદર આ જે છે પાથ લેન્થ એ કન્સિડર કરવામાં આવે એટલે ફિક્સ હોય બરાબર તો આ વાત થઈ આપણી સેમ્પલ હોલ્ડરની આ પાર્ટની વાત થઈ બરાબર
અને ચોપર જે છે એ ચોપર શું કરશે તમારી મોનોક્રોમેટિક રેડિયેશન જે આવ્યું આની અંદરથી મોનોક્રોમેટરમાંથી એને ઇક્વલી ડિવાઇડ કરશે ઇક્વલી ડિવાઇડ કરીને એમાંથી આર અને એસ એટલે કે સેમ્પલ અને રેફરન્સ બંનેમાંથી પસાર કરીને ડિટેક્ટર સુધી પહોંચાડશે બરોબર એક કામ કોનું છે ચોપરનું એની વિશે બહુ ડિટેલની અંદર આપણે નથી જતા એ ચોપર જે છે ઇક્વલી ડિવાઇડ કરશે આ સેમ્પલ હોલ્ડરની વાત થઈ હવે આપણે એના डिटेक्टर जो छे एनी बात करिए डिटेक्टर जे आपणे अहीं डीनोटेड करेल छे डी वन अने डी टू That is detector. ત્રણ પ્રકારના ડિટેક્ટર હોય છે ફોટો મલ્ટીપ્લાયર ડિટેક્ટર સેકન્ડ વન ઇઝ ફોટો ડાયોડ એરે And third one is charge couple detector. આ ત્રણ પ્રકારના ડિટેક્ટર જે છે એ આની અંદર યુઝ કરી શકાય ફોટો મલ્ટીપ્લાયર ડિટેક્ટર ફોટો ડાયોડ એરે એન્ડ ચાર્જ કપલ ડિટેક્ટર ઇન શોર્ટ જે છે એ આને પીએમટી કહેવામાં આવે PMT detector બીજું જે છે that is PDA detector photo diode array photo multiplier tube detector and third is CCD detector that is charge coupled detector આપણે એની અંદર photo multiplier detector જે છે એની આપણે આજે વાત કરશું પીએમટી ડિટેક્ટર પીએમટી ડિટેક્ટર કોઈ પણ એક ડિટેક્ટર જે છે તમે પરીક્ષાની અંદર દર્શાવી શકો તો પીએમટી ડિટેક્ટર જે છે એ કઈ રીતનું હોય એનું ડ્રોઈંગ જે છે આ તમે ડ્રોઈંગ પરીક્ષામાં દોરજો બરોબર This is the photon from radiation. બરાબર આની પર ફોટોન જે છે તમારું રેડિયેશન માંથી જે આ રેડિયેશન છે રેડિયેશન એની ઉપરથી ફોટોન જે છે એ આની ઉપર પડશે અને એ જે છે that is કેથોડ આ જે છે એ કેથોડ છે બરોબર ધેન ફોટોન જનરેટ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન જે છે એ જનરેટ કરશે એન્ડ જનરેટ ધીસ જનરેટેડ ઇલેક્ટ્રોન ઇઝ એટેક ઓન ડાયોડ બરાબર ડાયનોડ ડાયનોડ નું કામ શું છે ઇટ ઇઝ મલ્ટીપ્લિકેશન ઇલેક્ટ્રોન નું મલ્ટીપ્લિકેશન કરવાનું બરાબર અહીંયા એક ઇલેક્ટ્રોન છે એમાંથી એનું મલ્ટીપ્લિકેશન કરશે ધેન ઇટ ઇઝ મલ્ટીપ્લાય ધીસ ઇલેક્ટ્રોન આનું મલ્ટીપ્લિકેશન કરશે This is multiplication. This is also
dipole. Then again it multiply this electron. Then again it is multiplication. Of electron. And this is anode. Cathode is generate positive charge and anode is generate negative charge. Then this positive negative is connected to amplifier, that is this. बराबर तो आ रीते आखी जे छे एनी गोठवण होय. तो आ जे छे आपणो पीएमटी डिटेक्टर छे. तो पीएमटी डिटेक्टर जे छे फोटो मल्टीप्लायर डिटेक्टर जेनु नाम छे फोटो मल्टीप्लायर मल्टीप्लायर डिटेक्टर. आपणे मल्टीप्लिकेशन करीए छे अहींया जे फोटोन जे छे इट इज कम फ्रॉम रेडिएशन. तमारा रेडिएशन माथी फोटोन जे आवे छे इट इज जनरेटेड इलेक्ट्रॉन. दिस एनोड इज जनरेटेड इलेक्ट्रॉन. देन इन दिस इलेक्ट्रॉन इज अटैक ऑन डायनोड. बराबर डायनोड ऊपर अटैक करशे. डायनोड नु वर्क फंक्शन शुं छे मल्टीप्लिकेशन करवानु. कोनू तो के इलेक्ट्रॉन नु. देन इट इज मल्टीप्लाई इलेक्ट्रॉन. देन अदर डायनोड दिस इज आल्सो डायनोड. आजे छे आय जी इलेक्ट्रॉन जे छे एनोड ऊपर आयो. एनोड ऊपर थी फोटोन आयो. फोटोन नु कन्वर्जन इलेक्ट्रॉन मा थियो. इलेक्ट्रॉन नु मल्टीप्लिकेशन थियो. Further, it is attack on other dinode, then other, it is multiply, then third dinode, then it is again multiply, then this multiplied electron is attack on anode. This cathode and anode generate EMF, that is detected to amplifier, and we will take this signal. बराबर तो आ रीते आ जे छे PMD detector थियो photo multiplier detector एनु ड्रॉइंग थियो. આ ડ્રોઈંગ જે છે એની અંદર પહેલા એનોડ ઉપર કેથોડ ઉપર એટેક થશે અને ઇલેક્ટ્રોન નું મલ્ટીપ્લિકેશન થઈને એનોડ ઉપર એટેક થશે. આ ફોટોન જે છે એ ફોટોન માંથી ઇલેક્ટ્રોન આવશે. બરાબર અને અહીંયા કેથોડ ને એનોડ માંથી આપણને ઈએમએફ જે છે એમ્પ્લીફાયર ની અંદર મળશે અને આપણે સિગ્નલ જે છે એની અંદર જોવા મળશે. તો આ રીતની ગોઠવણ જે છે એ ડિટેક્ટર ની અંદર હોય છે અને આપણે સિગ્નલ જે છે આ રીતે ગ્રાફ ની ગ્રાફિકલી રીતે આપણે મળતું હોય છે. તો આ ડ્રોઈંગ જે છે એ તમે અત્યારે દોરી લ્યો અને એનું તમને પછી લખાણ જે છે આપણે લખીએ એનું ડિસ્ક્રિપ્શન જે છે એ લખીએ. એનું ડિસ્ક્રિપ્શન જે છે આપણે ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ જે છે પીએમટી ડિટેક્ટર એનું જોઈએ. ઇટ ઇઝ વેરી સેન્સિટિવ ડિટેક્ટર. બરાબર વિથ વેરી શોર્ટ રિસ્પોન્સ ઓફ ટાઈમ. ઇટ ઇઝ વેરી સેન્સિટિવ ડિટેક્ટર વિથ વેરી શોર્ટ રિસ્પોન્સ ટાઈમ. થોડુંક કેને ઇલેક્ટ્રોન સ્પાર્ક મળશે એટલે એ તરત જ એનું રિફ્લેક્શન જે છે એ આપણે આપશે. સેન્સિટિવ ડિટેક્ટર છે એ જ તે યુનમાં અંદર વપરાતું હોય છે. It contain a photo cathode.
अच्छा कपड़े देख डिस्क्रिप्शन में या ड्राइंग में अंदर जोता जाजो इन कंटेन ए फोटो कैथोड एंड ए सीरीज ऑफ डायनोड 1 2 3 4 फोर पण होई सके 1 2 3 थ्री डी डायनोड जे छे आपने बतायवा छे सीरीज ऑफ डायनोड विथ आर आल्सो फोटो सेंसिटिव बराबर फोटो सेंसिटिव ए हायर सक्सेसिव फोटो पोटेंशियल इज मेंटेन बिटवीन ईच डायनोड बराबर એનો પોટેન્શિયલ જે છે હોય એનો એટલે ક્વિક રિસ્પોન્સ જે છે એ સક્સેસિવ પોટેન્શિયલ જેનો ક્વિક રિસ્પોન્સ જે છે આ ડાયનોડ આપશે બરોબર ડાયનોડ એ ફોટો ઇલેક્ટ્રોન રિલીઝ ફ્રોમ ધી ફોટો કેથોડ ફોટો કેથોડ આ ફોટો કેથોડ જે છે એ ઇલેક્ટ્રોનને રિલીઝ કરે છે જે આપણે અહીંયા બતાવ્યું ફોટો કેથોડ ઇઝ એક્સેલરેટેડ ટુ વર્ડ ધ ફર્સ્ટ ડાયનોડ ઇટ ઇઝ This is electron is accelerated to first dynode by their voltage difference where it is strikes to release several electron बराबर જે આપણે અહીંયા મલ્ટીપ્લિકેશન બતાવ્યું છે બરાબર જો ફરીવાર જોઈએ તો એ ફોટો ઇલેક્ટ્રોન રિલીઝ ફ્રોમ ધ ફોટો કેથોડ ઇઝ ધીસ ઇલેક્ટ્રોન ઇઝ એક્સેલરેટેડ ટુવર્ડ ધ ફર્સ્ટ ડાયનોડ by their voltage difference where it strike to release several electron jayathi aa bada electron je chhe ghana bada electron je chhe bani gaya several electron multiplication thyo barabar the second electrons are then accelerated to the second dynode this is the second dynode where the process is repeated એટલે એક માંથી અનેક ઇલેક્ટ્રોન જે છે એ થવા માંડે મલ્ટીપ્લિકેશન જે છે એ આની અંદર થવા માંડે In this way, multiplication of electron can be achieved. આયાથી આપણને multiplication જે છે electron નું achieve થયું. The current from photo tube and photo multiplier tube never falls to zero. બરાબર થોડો ઘણો થોય છે response હશે slight response હશે તો પણ achieve થઈ જશે કારણ કે multiplication થાય છે electron નું. સ્લાઇટ સ્પાર્ક આવશે મલ્ટીપ્લિકેશન થઈને આપણે સિગ્નલ જે છે એ મળશે એટલે કરંટ જે છે એ ક્યારેય ઝીરો નહીં જોવા મળે એની અંદર થોડો કે રિસ્પોન્સ આવશે આની અંદર બહુ સેન્સિટિવ ડિટેક્ટર છે તમારું જે સેમ્પલ છે સેમ્પલ તો સેમ્પલની અંદર થોડું કંઈ જો નોન ટ્રાન્સપરન્ટ મટીરિયલ હશે બરાબર થોડું કંઈ હશે તો પણ આપણને આની અંદર પીક જે છે જોવા મળે ડ્યુ ટુ ધીસ પીએમટી ડિટેક્ટર બરાબર કારણ કે થોડું ઘણું જો ઇલેક્ટ્રોન એમાંથી ફોટોન પાસ થયો અને એમાં ઇલેક્ટ્રોન નું ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન થઈ જશે એટલે કરંટ ક્યારેય ઝીરો ફોલ્સ ઝીરો નહીં થાય બરાબર એ સ્મોલ રેસિડ્યુઅલ કરંટ કોલ્ડ ડાર્ક કરંટ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ લોંગ એક્સપોઝર
ऑफ द लाइट, बराबर, और स्मॉल रेसिड्यूअल करंट कॉल्ड डार्क करंट इज प्रोड्यूस ड्यू टू लॉन्ग एक्सपोजर ऑफ द लाइट। आज जे छे आपणो पीएमटी डिटेक्टर जे छे आपणे कम्प्लीट कर्युं, એની પછી ફોટો ડાયોડ એરે આવે છે, ચાર્જ કપલ ડિટેક્ટર આવે છે, પણ આપણે પરીક્ષાની અંદર એક જ ડિટેક્ટર લખશું, જે મારા ખ્યાલથી તમને પીએમટી ડિટેક્ટર જે છે ઈઝી પડશે, સમજવામાં પણ ઈઝી પડશે ને લખવામાં પણ તમારે સહેલું પડશે। આનો છેલ્લો ટોપિક જે છે ધેટ ઇઝ રેકોર્ડર ડિસ્પ્લે, એની વિશે આપણે વાત કરીએ। તો આ વસ્તુ જે છે તમે નોટ ડાઉન કરી લેજો, પીએમટી ડિટેક્ટર શું કામ વાપરવામાં આવે છે એની પણ આપણે વાત કરી, કારણ કે ઘણા મટીરિયલ એવા હોય એની અંદર વિઝ્યુઅલી તમે જોવો તો કલર નો દેખાતો હોય, બરોબર, આપણે એમ થાય 100% ટ્રાન્સમિશન જોવા મળશે, પણ ટર્બિડિટી હોઈ શકે એની અંદર, અથવા એની અંદર કોઈ પણ એવું મટીરિયલ હોય કે યુવિઝ્યુઅલ ને એબ્સોર્બ કરતું હોય તો એને આપણે ક્વિક રિસ્પોન્સ જે છે ડિટેક્ટર ની અંદર મળી જાય, એટલા માટે આ પ્રકારના ડિટેક્ટર જે છે વાપરવામાં આવે છે। આ લખી લેજો, डिस्प्ले दैट इज कंप्यूटर, द सिग्नल फ्रॉम द डिटेक्टर, डिटेक्टर माथी जे सिग्नल आयु, डिटेक्टर सिग्नल फ्रॉम द डिटेक्टर इज नॉर्मली प्रोपोर्शनल टू द इंटेंसिटी ऑफ लाइट, बराबर, जे सिग्नल आयु इट इज नॉर्मली जे इंटेंसिटी ऑफ लाइट ने प्रोपोर्शनल होई छे, एंड आफ्टर मल्टीप्लिकेशन मे बी डिस्प्ले एज पर्सन ट्रांसमिशन और आफ्टर पासिंग थ्रू ए लॉगरिथमिक कन्वर्जन एज एब्सॉर्बर्स, बराबर, जे एम्प्लीफाई माथी पछी आपणे आमा मळशे। तो आजे छे डिस्प्ले नी वात, द सिग्नल फ्रॉम द डिटेक्टर इज नॉर्मली प्रोपोर्शनल टू द इंटेंसिटी ऑफ लाइट एंड आफ्टर एम्प्लीफिकेशन, सॉरी एम्प्लीफिकेशन, बराबर, આ જે છે એ એમ્પ્લીફાયર છે, એમ્પ્લીફિકેશન મે બી ડિસ્પ્લે, આ એમ્પ્લીફિકેશન માંથી ડિસ્પ્લે થશે એઝ પર્સન ટ્રાન્સમિશન ઓર આફ્ટર પાસિંગ થ્રુ એ લોગેરિધમિક કન્વર્ઝન એઝ એબ્સોર્બન્સ, બરાબર, આ જે એમ્પ્લીફાયર માંથી પાસ થશે। તો આ જે છે આપણું ઓવરઓલ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર જે છે એનું ડિટેલ સ્ટડી જે છે એ આપણે કમ્પ્લીટ કર્યો, ટોપ ટુ બોટમ જેને કહેવાય, પેલા પડી પેલા પગથિયાથી શરૂ કરીને ટોપ સુધી આપણે ગયા, બરાબર, એટલે કોઈ કોઈ પણ વિદ્યાર્થીને સમજાઈ જાય એ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। એટલે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર જે છે એની પછી આપણું નેક્સ્ટ ટોપિક જે છે ધેટ ઇઝ આઈઆર, બરાબર, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટેશનને સમજતા પહેલા આપણે વેવલેન્થ ને એ બધી વસ્તુ સમજવી ખૂબ જ અગત્યની હતી, બરાબર, જેની અંદર ફ્રીક્વન્સી ને એવું બધું પણ આવી શકે, પણ ત્યારે આપણે સમજાવશું, એટલે એ વસ્તુ આપણે શરૂઆતમાં સમજાવી દીધી, એટલા માટે તમને લોકોને કોઈ મુશ્કેલી ન પડે। હવે આપણે નેક્સ્ટ ટોપિક જે છે નવો ટોપિક ધેટ ઇઝ આઈઆર ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે આઈઆર એનું આપણે શરૂઆત કરશું। તો યુવી જે છે આ સાથે આપણું એકદમ કમ્પ્લીટ થાય છે, આટલી વસ્તુ જ તે તમારે પરીક્ષાની અંદર લખવાની રહેશે, બરોબર, ઇન્સ્ટ્રુમેન્ટ પૂછાશે તે તમને, બરોબર, ત્રીજું ને ચોથું યુનિટ જે છે ખૂબ જ અગત્યના યુનિટ છે, બંને યુનિટમાંથી મેક્સિમમ પૂછવાની શક્યતાઓ કરી, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ પૂછાય ત્યારે આવી સ્વચ્છ આકૃતિ જે છે એ પરીક્ષામાં દોરજો, અને ડ્રોઈંગની અંદર પેનનો ઉપયોગ ક્યાંય કરતા નહીં, પેન્સિલના ઉપયોગથી સરસ સમજાય, પરીક્ષકને જોવામાં મજા આવે એ રીતનું ડ્રોઈંગ જે છે એ લખવું, દોરવું અને ડિસ્ક્રિપ્શન જે છે એ રીતે લખવું, બરાબર, એટલે આ જે છે આપણું કમ્પ્લીટ થાય છે। આ વસ્તુ તમે લખીને નેક્સ્ટ ટોપિકની અંદર આપણે આઈઆર સાથે ફરી હાજર થશું। થેન્ક યુ।